गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हवे आजना लेक्चर नी अंदर मित्रों आपणे मुक्त वहेंचणीनो नियम लॉ ऑफ इंडिपेन्डंट असॉर्टमेंटनो अभ्यास करीशुं। हवे मित्रों आ टॉपिक संकळायेलो छे द्विसंकरण प्रयोग साथे, जे ऑलरेडी आपणे आगळना लेक्चरनी अंदर अभ्यास करी गया था। मित्रों आजना टॉपिकमां मोटा भागनी चर्चा आपणे आगळना लेक्चरमां ऑलरेडी करेली छे, एटले झड़पथी तमारुं चित्र क्लियर थई जशे, बराबर। અહીંયા શું કહે છે કે મુક્ત વહેંચણીનો નિયમ, મિત્રો યાદ કરો એક સંકરણ પ્રયોગમાં પણ વિશ્લેષણના નિયમની વાત થઈ હતી, બરાબર, કે જેમાં તમે જોયેલું કે F1 પેઢી જ્યારે F2 પેઢીના નિર્માણ માટે જન્યુઓનું નિર્માણ કરે છે, બરાબર, ત્યારે F1 પેઢીમાં શું હતું, જનીન પ્રકાર કેપિટલ ટી સ્મોલ ટી હતો, તો કેપિટલ ટી એક જનનકોષમાં જાય છે, સ્મોલ ટી બીજા જનનકોષમાં જાય છે, ખ્યાલ આવે છે કે નહીં? તો એ વિશ્લેષણ હતું, બરાબર, પણ ત્યાં એક જ લક્ષણને ધ્યાનમાં લઈને એ પ્રયોગ કરવામાં આવેલ હતો। અહીંયા કેટલા બે લક્ષણોનું વારસાગમન છે, બરાબર, બે જનીનોના વારસાગમનનો પ્રયોગ છે, બરાબર, એટલે આપણે જાણીએ છીએ કે એક પિતૃમાંથી કેપિટલ આર કેપિટલ આર કેપિટલ વાય કેપિટલ વાય હતો, બીજા પિતૃમાં શું હતો, સ્મોલ આર સ્મોલ આર સ્મોલ વાય સ્મોલ વાય હતો, બરાબર કે નહીં? હવે એમાંથી જનનકોષ બન્યા તો F1 પેઢીમાં શું બનેલો, જનન પ્રકાર કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય, બરાબર ને? હા, લક્ષણ એક જ પિતૃને મળતા આવતા હતા, કે ગોળ સપાટી અને પીળો કલર, પણ હવે એ F1 પેઢી આગળ F2 પેઢીનું નિર્માણ કરવાની વાત કરે છે, ત્યારે F1 પેઢીમાં કેવી રીતે જન્યુઓનું નિર્માણ થાય છે, એ જન્યુઓના નિર્માણ માટે જે કારકોની જે વહેંચણી થાય છે મિત્રો, બરાબર, એ વહેંચણીને સમજવા માટેનો ટોપિક એટલે મુક્ત વહેંચણીનો નિયમ, બરાબર, એટલે કે કારકોના મુક્ત વિશ્લેષણના નિયમને આજે આપણે અહીંયા સમજવાનો છે, બરાબર। એટલે આ ટોપિકની મોટા ભાગે આપણે ચર્ચા કરી જ ગયા છીએ, એટલે આપણે બુક સાથે જ એને જોતા જઈએ, જેથી આપણા દરેકે દરેક શબ્દો ક્લિયર થતા જાય। ઓકે, દ્વિસંકરણ પ્રયોગમાં સ્વરૂપ પ્રકાર આપણને શું મળેલા મિત્રો, જુઓ, ગોળ પીળા, બરાબર કે નહીં, ખરબચડા પીળા, મિત્રો અહીંયા ભૂલ છે, NCERTમાં અહીંયા લીલાની જગ્યાએ શું આવશે, પીળા આવશે, ગોળ લીલા અને ખરબચડા લીલા, જેનો આપણને રેશિયો શું મળેલો મિત્રો, 9:3:1 આપણને પ્રાપ્ત થયો હતો, બરાબર। મેન્ડલ દ્વારા અભ્યાસ કરવામાં આવેલ લક્ષણોની જોડમાં આવું જ પ્રમાણ પ્રાપ્ત થયું હતું, બરાબર છે। આગળ શું કહે છે જુઓ મિત્રો, 9:3:1 જે આપણને રિઝલ્ટ પ્રાપ્ત થયું, એમાં 3:1 કે જેમાં 3 પીળા અને 1 લીલા હતા, બરાબર, સાથે સાથે આપણે જોઈએ તો કે 3:1 કે જેમાં 3 ગોળ અને 1 ખરબચડી સપાટી ધરાવતા હતા, તો આ સંયોજન શ્રેણીમાં વ્યુત્પન્ન કરી શકાય છે, મતલબ કે આપણે જો એને મલ્ટીપ્લાય સ્વરૂપે જો ગોઠવીએ મિત્રો, તો તમે જોઈ શકો છો 3:1 ગોળ અને ખરબચડા અને 3:1 પીળા અને લીલા છે, બરાબર। આ વસ્તુ મેં તમને આગળના લેક્ચરની અંદર મિત્રો એક ચાર્ટ દ્વારા સમજ આપી હતી, બરાબર, દરેક વિદ્યાર્થીને યાદ જ હશે, બરાબર, જો ક્લિયર ના હોય તો આગળના લેક્ચરની અંદર તમે જોઈ શકો છો, બરાબર। તો જુઓ મિત્રો, આપણે 3:3 એટલે કે 9 આવી જશે મિત્રો, ગોળ અને પીળા, બરાબર, પછી 3:1 લઈએ તો સીધી વસ્તુ છે કે 3 એટલે કે પીળા અને ખરબચડા આવી જશે, બરાબર રહે છે, પછી મિત્રો 3:1 લઈએ તો આપણને 3 ગોળ અને લીલા આવી જશે, અને 1:1 લઈએ તો આપણને 1 ખરબચડા અને લીલા પ્રાપ્ત થતા જોવા મળે છે, બરાબર। તો આ વસ્તુ ઓલરેડી આપણા માઇન્ડમાં ક્લિયર જ છે, ઓકે। આગળ શું કહે છે જુઓ, દ્વિસંકરણ પ્રયોગ, બરાબર, ના પરિણામો પર આધારિત મેન્ડલે એક બીજો સામાન્ય નિયમ રજૂ કર્યો, જેને મેન્ડલે મુક્ત વહેંચણીનો નિયમ કહે છે। આ નિયમ દર્શાવે છે કે જ્યારે કોઈ સંકરણમાં લક્ષણોમાં બે જોડ સાથે આવે છે, ત્યારે કોઈ એક જોડનું લક્ષણ બીજા જોડ લક્ષણથી સ્વતંત્ર રીતે શું થાય, વિશ્લેષણ પામે છે, મતલબ સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે, બરાબર। હવે અહીંયા સમજો, એક ખાલી એક સમજાવી લો પહેલા, પછી આપણે બુક સાથે આગળ વધીએ, કે ભાઈ કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય, આ રીતે આપણને F1 પેઢીમાં જનીન પ્રકાર જોવા મળ્યું। હવે એ આગળ જન્યુઓનું નિર્માણ કરે તો સીધી વસ્તુ છે, પેલો કેપિટલ આર કેપિટલ વાય સાથે પણ જઈ શકે અને કેપિટલ આર સ્મોલ વાય સાથે પણ જઈ શકે, એ રીતે સ્મોલ આર કેપિટલ વાય સાથે પણ જઈ શકે અને સ્મોલ વાય સાથે પણ જઈ શકે, મતલબ મુક્ત વિશ્લેષણ થઈ રહ્યું છે। એવું નહીં કે ભાઈ અમે બે પ્રભાવી છીએ, કેપિટલ આર અને કેપિટલ વાય તો અમે બે જોડે જ જઈશું, નહીં અમે બે પ્રચ્છન્ન છીએ, સ્મોલ આર સ્મોલ વાય તો અમે બે જોડે જ જઈશું, મિત્રો એવું હોતું નથી। કારકોની વહેંચણી કેવી થાય, મુક્ત રીતે વહેંચણી થતી જોવા મળે છે, એ જ વસ્તુ આપણને આગળના પેરેગ્રાફની અંદર ચર્ચા કરેલી છે, તો આપણે જોઈએ।
શું કહે છે જુઓ F1 કેપિટલ R સ્મોલ R કેપિટલ Y સ્મોલ Y છોડમાં અર્ધીકરણ દરમિયાન અંડકોષ અને પરાગરજ ઉત્પાદનના સમયે જનીનોના બે જોડના મુક્ત વિશ્લેષણ સમજવા માટે યુનિટ સ્ક્વેરનો સફળતાપૂર્વક ઉપયોગ કરી શકાય છે મિત્રો યાદ કરો એને અંડકોષ અને પરાગરજ શબ્દ વાપર્યો છે મિત્રો યાદ કરો ચાર નર જન્યુ અને ચાર માદા જન્યુ બસ એ જ વિવરણ અહીંયા આપણને આપેલું છે બરાબર યુનિટ સ્ક્વેર તો યાદ કરો દ્વિસંક્રમણ પ્રયોગમાં જે આપણો F2 પેઢીનો જે ચાર્ટ તૈયાર કર્યો હતો યુનિટ સ્ક્વેર જ હતો બરાબર જેના બંને બાજુ ચાર ચાર જન્યુઓની આપણે નર અને માદાની ગોઠવણી કરેલી બરાબર આગળ શું કહે છે જુઓ જનીનની એક જોડ જનીનનો કેપિટલ આર અને સ્મોલ આરના વિશ્લેષણ પર વિચાર કરીએ તો 50% જન્યુઓમાં કેપિટલ આર જનીન જશે અને બીજા 50% જન્યુઓમાં શું જવાનું છે મિત્રો સ્મોલ આર જન્યુ જતો જોવા મળે છે બરાબર તેમાં કેપિટલ આર અને સ્મોલ આર હોવાની સાથે સાથે બીજા એલાલ પણ છે કેપિટલ વાય અને સ્મોલ વાય પણ હાજર જોવા મળશે બરાબર કે નહીં હવે અહીંયા ફરી પાછી ભૂલ છે મિત્રો કેપિટલ વાય અને સ્મોલ વાયનું વિશ્લેષણ પણ કેપિટલ આર સ્મોલ આર જેવું જ થાય છે બરાબર યાદ રાખવા જેવી મહત્વની બાબત એ છે મિત્રો કે 50% કેપિટલ આર અને 50% સ્મોલ આરનું વિશ્લેષણ 50% કેપિટલ વાય અને 50% સ્મોલ વાયના વિશ્લેષણથી કેવું છે મિત્રો સ્વતંત્ર રીતે રહેતું જોવા મળે છે બરાબર આના માટે એક જન્યુઓની જન્યુઓમાં કારકોની વહેંચણી માટેનો મિત્રો તમને એક ચાર્ટ મેં સમજાવેલો એ ચાર્ટને આપણે જોઈ લઈએ સાથે સાથે એટલે આખું ચિત્ર આપણું ક્લિયર થઈ જાય બરાબર છે અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો જો આ કેપિટલ આર અને સ્મોલ આર બરાબર આ બે વૈકલ્પિક કારકો છે જે આપણે કહી શકીએ કે સપાટીની લક્ષણના સાથે સંકળાયેલા છે જ્યારે કેપિટલ વાય અને સ્મોલ વાય બીજના રંગ એટલે કે કલર માટેની લક્ષણ માટેની અભિવ્યક્તિઓ છે બરાબર તો એ શું કહે છે કે કેપિટલ આર સાથે કેપિટલ વાય પણ જઈ શકે અને સ્મોલ વાય પણ જઈ શકે બરાબર કે નહીં અને સ્મોલ આર સાથે કેપિટલ વાય પણ જઈ શકે અને સ્મોલ વાય પણ જઈ શકે બરાબર કે નહીં એટલે કેપિટલ આર 50% જન્યુઓમાં ગયો છે તો સ્મોલ આર 50% જન્યુઓમાં ગયો છે તો એ જ રીતે બીજા વૈકલ્પિક કયા છે કે ભાઈ બીજના કલર માટેના કેપિટલ વાય અને સ્મોલ વાય એ પણ 50% 50%નું વિતરણ એમનું પણ થઈ શકે છે બરાબર હવે આગળ મુક્ત વહેંચણી એટલે શું કહેવા માગે છે જુઓ કે ભાઈ કેપિટલ આર છે તો એની સાથે કેપિટલ વાય પણ જઈ શકે અને સાથે સાથે એ સ્મોલ વાય સાથે પણ જઈ શકે છે બરાબર કે નહીં એ જ રીતે સ્મોલ આર કેપિટલ વાય પણ સાથે જઈ શકે અને સ્મોલ વાય સાથે પણ જઈ શકે એટલે તમે જુઓ કે જે કુલ આપણા જે ચાર જન્યુઓ જે બનેલા એમાંથી 25% શું હશે કેપિટલ આર કેપિટલ વાય વાળા હશે 25% શું હશે મિત્રો કેપિટલ આર સ્મોલ વાય વાળા હશે 25% સ્મોલ આર કેપિટલ વાય વાળા હશે અને 25% શું હશે સ્મોલ આર સ્મોલ વાય વાળા આપણને જન્યુઓ આપણને પ્રાપ્ત થતા જોવા મળે છે મતલબ આને તો કહેવાય કારકોની શું થવી મુક્ત વિશ્લેષણ થવું મુક્ત વહેંચણી થવી એવું નહીં કે ભાઈ કેપિટલ આર કે હું તો પ્રભાવી છું તો હું તો પ્રભાવી લક્ષણ સાથે જ એટલે કે બીજો પ્રભાવી વૈકલ્પિક કારક કયો તો કેપિટલ વાય તો કે એની સાથે જ જન્યુ જનનકોષમાં જઈશ પેલો પ્રશ્ન કે નહીં હું તો સ્મોલ આર સ્મોલ વાય સાથે જ જઈશ તો મિત્રો પછી ચાર પ્રકારના જન્યુ બને જ નહીં કેટલા પ્રકારના જન્યુ બનતા બે જ પ્રકારના બનતા બરાબર પણ એવું નથી મિત્રો કારકોની વહેંચણી કેવી થાય મુક્ત રીતે થાય છે કેવી થાય છે મિત્રો મુક્ત રીતે થાય છે એટલે કેપિટલ આર કેપિટલ વાય સાથે પણ જઈ શકે અને સ્મોલ વાય સાથે પણ જઈ શકે એ જ રીતે સ્મોલ આર કેપિટલ વાય સાથે પણ જઈ શકે અને સ્મોલ વાય સાથે પણ જઈ શકે આને તો મિત્રો કારકોની શું કહેવાય મુક્ત વિશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે બરાબર ફરી પાછા બુકમાં જઈએ આપણે હવે જો શું કહે છે યાદ રાખવા જેવી મહત્વની વાત એ છે કે 50% કેપિટલ આર અને 50% સ્મોલ આરનું વિશ્લેષણ 50% કેપિટલ વાય અને 50% સ્મોલ વાયના વિશ્લેષણથી કેવું છે મિત્રો સ્વતંત્ર રહેલ છે બરાબર શું કહે છે આર ધરાવતા એટલે કે કેપિટલ આર ધરાવતા જન્યુઓમાં 50% કેપિટલ વાય અને બીજા 50%માં સ્મોલ વાય આ જ પ્રકારે સ્મોલ આર ધરાવતા જન્યુઓમાં 50% કેપિટલ વાય અને બાકીના 50%માં સ્મોલ વાય જનીન હોય છે ચલો ક્લિયર છે આથી જન્યુઓનું ચાર જનીન પ્રકાર બની શકે છે મતલબ ચાર પ્રકારના પરાગ તથા ચાર પ્રકારના અંડકોષ તૈયાર થતા જોવા મળે છે બરાબર પરાગ એટલે નરજન્યુ ઓકે જો એનું જનીન બંધારણ શું છે મિત્રો જુઓ તો કે શું બની શકે તો કે કેપિટલ આર કેપિટલ વાય કેપિટલ આર સ્મોલ વાય સ્મોલ આર કેપિટલ વાય અને સ્મોલ આર સ્મોલ વાય ચલો ક્લિયર છે હમણાં જ મેં તમને ચાર્ટમાં આ જ વસ્તુ આખી ક્લિયર કરી જેમાં પ્રત્યેકની સંખ્યા કુલ જન્યુઓના 25% એટલે કે 1/4 છે હોય છે બરાબર કે નહીં મિત્રો જોઈ ગયા આપણે કે ભાઈ 100%માંથી 25% કેપિટલ આર કેપિટલ વાય છે 25% કેપિટલ આર સ્મોલ વાય છે 25% સ્મોલ આર કેપિટલ વાય છે અને 25% સ્મોલ આર
સ્મોલ વાય છે, મતલબ જો આપણે જોવા જઈએ તો દર ચારમાંથી એક એક જનન પ્રકાર બને છે, એક જન્યુ પ્રકાર બને છે, એટલે એને 1/4 તરીકે આપણે દર્શાવી શકીએ છીએ। જ્યારે તમે પીનટ સ્ક્વેરની બંને બાજુએ અંડકોષ અને પરાગરજને લખશો ત્યારે એ ફલિતાંડમાં રચનાની જાણકારી મેળવવી સરળ રહેશે, જે ઓલરેડી આપણે અભ્યાસ કરી ગયા છીએ, બરાબર, જેનાથી F2 છોડ ઉત્પન્ન થાય છે, બરાબર। જો 16 સ્ક્વેર હોય તો કેટલા સ્વરૂપ પ્રકાર અને કેટલા જનીન પ્રકાર બનશે એને આપણે સમજવાનું છે, બરાબર। પણ અહીંયા સુધી દરેક વિદ્યાર્થીઓને આખું આ ચિત્ર ક્લિયર થઈ ગયું હશે કે ભાઈ જ્યારે F1 પેઢી જ્યારે આગળ જન્યુઓનું નિર્માણ કરે છે તો F1 પેઢીમાં મિત્રો કયો જનીન પ્રકાર હતો? કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય, બરાબર। તો કેપિટલ આર સાથે કેપિટલ વાય પણ જનનકોષમાં જઈ શકે અને કેપિટલ આર સાથે સ્મોલ વાય પણ જનનકોષમાં જઈ શકે, એ જ રીતે સ્મોલ આર સાથે કેપિટલ વાય પણ જનનકોષમાં જઈ શકે અને સ્મોલ વાય પણ જનનકોષમાં જઈ શકે, એટલે આપણને કેટલા 4 પ્રકારના જન્યુઓ આપણને પ્રાપ્ત થયા હતા। તો 4 નર જન્યુ અને 4 માદા જન્યુ અને એમના ફલિતાંડ થવાના ચાન્સીસ કેટલા હતા મિત્રો? 16, બરાબર। જે આપણે પીનટ સ્ક્વેર જે F2 પેઢીનો જે ચાર્ટ છે એની અંદર બહુ જ સ્પષ્ટતા સાથે બહુ સરળતાથી આપણે એનો શું કર્યો મિત્રો? અભ્યાસ કર્યો હતો, બરાબર છે, ક્લિયર દરેકને, રેડી। હવે શું કહે છે કે ભાઈ શું આ પ્યુનેટ સ્ક્વેરના પ્રયોગમાં આંકડાઓથી તમે F2 અવસ્થાના જનીન પ્રકારની તપાસ કરીને આપેલ કોષ્ટકની અંદર F2માં પ્રાપ્તિ જનીન પ્રકાર અને અપેક્ષિત સ્વરૂપ પ્રકાર શું તમે દર્શાવી શકો? મિત્રો અપેક્ષિત સ્વરૂપ પ્રકાર તો સીધી સિમ્પલ વસ્તુ છે મિત્રો, 9:3:3:1, બરાબર, જે આપણો ફિનોટાઇપ રેશિયો છે, બરાબર કે નહીં મિત્રો, કે જેની અંદર ગોળ અને પીળા 9 હતા, બરાબર, ખરબચડા અને પીળા 3 હતા, બરાબર કે નહીં, બરાબર ને, અને સાથે સાથે ખરબચડા અને લીલા જે 1 હતા અને ગોળ અને લીલા કેટલા હતા? 3 હતા, એટલે આપણને 9:3:3:1 નો આપણને રેશિયો પ્રાપ્ત થયો હતો, બરાબર છે। હવે અહીંયા મેઇન પ્રશ્ન છે મિત્રો જીનોટાઇપિક રેશિયો, બરાબર, તો એના માટે પણ મિત્રો એક બે વાક્યો તમારી સમક્ષ રજૂ કરું છું કે જેથી તમારું ચિત્ર આખું ક્લિયર થઈ જાય, બરાબર છે। જો વિદ્યાર્થી મિત્રો ઇનહેરિટન્સ ઓફ 2 જીન, બરાબર, તો એની અંદર ફિનોટાઇપિક રેશિયો અને જીનોટાઇપિક રેશિયો મેં અહીંયા દર્શાવેલો છે। જો ફિનોટાઇપિક રેશિયો તો સીધી વસ્તુ છે મિત્રો, આપણને 9:3:3:1 મળે છે, બરાબર, કે જેમાં પીળા ગોળ 9 હતા, લીલા ગોળ 3 હતા, પીળા ખરબચડા 3 હતા અને લીલા ખરબચડા 1 હતા, ચલો ક્લિયર, રાઈટ। હવે જીનોટાઇપિક રેશિયો, હવે મિત્રો જીનોટાઇપિક રેશિયો જે ખરો, બરાબર, એ NCERTની અંદર ઉલ્લેખ નથી કર્યો, બરાબર, પણ તમે પણ આ રીતે દર્શાવી શકો છો, બરાબર। તો આ મહેનત તમારે કરવાની છે, તમારે ચાર્ટમાંથી આ જીનોટાઇપિક રેશિયો બનાવવાનો રહેશે, બરાબર। હવે અહીંયા તમે જુઓ તો એની ગોઠવણી જુઓ કે અંદર કેપિટલ આર, કેપિટલ વાય કેટલા હતા? તો કે 1 હતા, કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય આપણને કેટલા પ્રાપ્ત થયા? તો કે 2 હતા, કેપિટલ આર, કેપિટલ વાય સ્મોલ વાય કેટલા હતા? તો કે 2 હતા, કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય કેટલા હતા મિત્રો? 4 હતા, સ્મોલ આર, કેપિટલ વાય કેટલા હતા? 1, સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય કેટલા હતા? 2, કેપિટલ આર, કેપિટલ આર સ્મોલ વાય કેટલા હતા મિત્રો? 1, કેપિટલ આર સ્મોલ આર, સ્મોલ વાય કેટલા હતા? 2, અને સ્મોલ આર, સ્મોલ વાય કેટલા પ્રાપ્ત થયા? 1, મતલબ જીનોટાઇપિક રેશિયો શું બનશે ખબર છે મિત્રો? 1:2:2:4:1:2:1:2:1 એ દ્વિસંક્રમ પ્રયોગનો જીનોટાઇપિક રેશિયો તૈયાર થતો જોવા મળે છે, એ તમે ચાર્ટની અંદર તમને ઉલ્લેખ કરેલો છે, તમે પણ આ રીતે એને બનાવી શકો છો, બરાબર। તો અહીંયા મિત્રો આપણે જે કારકોની આ જે મુક્ત વહેંચણીની વાત કરી, બરાબર, ટોપિક એકદમ સરળ છે, બરાબર, કે ભાઈ એમાં એવું છે કે બે કારકો હોય, બે અલગ અલગ લક્ષણો માટેના, બરાબર, અભિવ્યક્તિઓ આવેલી હોય તો બંને મુક્ત રીતે વહેંચણી પામે છે, આટલું એક મગજમાં ગાંઠ બાંધી દેવાની કે ભાઈ કેપિટલ આર એવું નહીં કે કેપિટલ વાય સાથે જ જાય, બે અમે બે પ્રભાવી છીએ અમે બે સાથે જ જઈશું, તો પેલા બે પ્રચ્છન્ન કે નહીં તો અમે બે પણ સાથે જ જઈશું, એવું નથી મિત્રો। કેપિટલ આર સાથે કેપિટલ વાય પણ જઈ શકીએ તો કેપિટલ આર સાથે સ્મોલ વાય પણ જઈ શકે, તો એ જે વહેંચણી થઈ કહેવાય, બરાબર, કે હું પ્રભાવી પ્રચ્છન્ન વાળું નહીં, મુક્ત રીતે એમની વહેંચણી થાય, એટલે મિત્રો એને મુક્ત વિશ્લેષણ કે મુક્ત વહેંચણીનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે। તો સમજી શકું છું કે દરેક વિદ્યાર્થીને લગભગ આ ટોપિક ક્લિયર થઈ ગયો હશે, બરાબર। બાકી મુક્ત વિશ્લેષણની ચર્ચા મોટાભાગે ઘણી બધી ચર્ચા તો આપણે દ્વિસંક્રમ પ્રયોગમાં પણ કરી ગયા હતા, ઓકે, ચલો, તો અહીંયા સુધી આપણે
આપણું લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. દરેક જણને ક્લિયર થઈ ગયું હશે.